खेड़ा जिला पंचायत सीट ना उम्मीदवार श्यामजीभाई वाणिया ने तालुका पंचायत ना बैठक ना अलग अलग उम्मीदवारों ना चूंटणी प्रचार अर्थे आज प्रदीपसिंह वाघेला की जाहिर सभा योजवामां आवी हती। मोटी संख्या में लोग उपस्थित रहा था। प्रदीपसिंह वाघेला खास करीने कांग्रेस पर आकरा प्रहार करीने कांग्रेस ने आडे हाथ लीधा था। ભાજપનો ભગવો લહેરાવમાં જેનું મોટું યોગદાન છે એવા પ્રદીપસિંહ વાઘેલા છેલ્લા બે દિવસથી કચ્છને ધમરોળી રહ્યા છે। કચ્છમાં અલગ અલગ જગ્યાએ તેમની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને યુવા મતદાતાઓના તેઓ અત્યંત લોકપ્રિય નેતા હોવાનું પણ સપાટી પર આવ્યું છે। આજે તેમની કેરા ખાતે એક વિશેષ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભામાં ખાસ કરીને કેરા બેઠકના જિલ્લા પંચાયતના ભાજપના લોકપ્રિય ઉમેદવાર શ્યામજીભાઈ કરશનભાઈ વાણિયા, ભૂજ તાલુકા પંચાયતના ઉમેદવાર ડાયાભાઈ હમીરભાઈ મહેશ્વરી, લલિતાબેન ભાભોર, કાંતાબેન રવિલાલ અને ભચીભાઈ મોહનલાલ મહેશ્વરીના ચૂંટણી પ્રચાર અર્થે પ્રદીપસિંહ વાઘેલાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેરસભામાં ખાસ કરીને પ્રદીપસિંહે કોંગ્રેસને આડે હાથ લીધા હતા। સાથોસાથ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, સૌથી વિશ્વની મોટી પાર્ટી હોવાની પણ તેમણે વાત કરી હતી। આ પાર્ટીમાં કાર્યકર્તા હંમેશાને માટે મોટો હોવાની પણ તેમણે વાત કરી હતી। ખાસ કરીને ટિકિટ બાદ જે કાર્યકર્તાઓ એકજૂટ થઈને ભાજપને વિજય અપાવવા માટે મહેનત કરી રહ્યા છે તમામ કાર્યકર્તાઓનો સ્ટેજ ઉપર સરા દિલથી આભારની લાગણી વ્યક્ત કરી હતી। સાથોસાથ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે, એ જ પ્રમાણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજની બે જાહેર સભામાં પ્રવીણસિંહ વાઘેલાની સાથે જિલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઈ હુંબલ, જિલ્લા ભાજપના મંત્રી હિતેશ ખંડોર, પૂર્વ ચેરમેન ભીમજીભાઈ ચૌધાણી, પૂર્વ ઉપપ્રમુખ નિયતિ પોકા, જગદીશભાઈ હાલાય, દિનેશભાઈ હાલાય, નરેશ મહેશ્વરી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આ સભા સંપન્ન થઈ હતી અને ઉમેદવારોનો જવલંત તોતિંગ વિજય થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રભક્તિ ઉજાગર થાય છે, તમારી રાષ્ટ્રભક્તિ ઉપર શંકા પણ નથી, પણ જ્યાં જ્યાં મોકો મળે ત્યાં માતૃભૂમિની જય બોલાવવી અને જય બોલવી એ સૌભાગ્યની વસ્તુ છે એવું માનું છું, એટલે હું બોલાવું છું। તમે બધા માનતા હોય કે સૌભાગ્ય છે ભારત માતાની જય બોલવાની, તો બધા બે હાથ ઊંચા કરી જરૂરપૂર્વક ભારત માતાની જય બોલાવી, બોલો ભારત માતા કી, ભારત માતા કી, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, આપ સૌનો આભાર। આજે કેરા 16 વર્ષ પહેલા હું પહેલી વાર કેરામાં આવ્યો હતો, હાઈસ્કૂલની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સદસ્ય નોંધણીનું કામ ચાલતું હતું કચ્છની અંદર, એમાં સદસ્ય નોંધણી માટે હું કેરામાં આવ્યો હતો। કેરા હાઈસ્કૂલના બધા જ ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલે, આજે તો બધા પ્રદીપસિંહને ઓળખે છે, ત્યારે પ્રદીપસિંહ એક કોલેજનો વિદ્યાર્થી હતો, કોઈ ઓળખતું હતું, છતાં રાષ્ટ્રવાદી કામ કરવા માટે આવ્યા છે। આ ગામના બધા આગેવાનોએ મારું સારી રીતે સ્વાગત કર્યું હતું અને કોલેજના ભણતા વિદ્યાર્થીને હાઈસ્કૂલના મંચ ઉપરથી બોલવાની તક આપી હતી અને કેરાના એ ટ્રસ્ટી અને આચાર્યશ્રીએ તક આપી હતી, ત્યાંથી બોલવાનો શીખો આજે અહીંયા બોલવા સુધી પહોંચ્યો છું, અહીંયા સુધી તૈયાર થયો છું, એમાં પણ કેરાનું યોગદાન છે, એના માટે જાહેરમાં આભાર માનું છું। શ્યામજીભાઈ આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર ખૂબ સારા કાર્યકર્તા છે, એની જવાબદારી પણ હું લઉં છું, હું લાંબા સમયથી ઓળખું છું। આ વિસ્તારના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય, લગભગ 20 વર્ષ પહેલા યુવા મોરચાના આખા કચ્છના પ્રમુખ હતા, એવા વડીલ બંધુ આદરણીય નવીનભાઈ પાચાણી મંચ ઉપર ઉપસ્થિત, ખૂબ સારા કાર્યકર્તા જેમને જિલ્લા પંચાયત મેળવવાનો મોકો મળ્યો, 5 વર્ષ સુધી જિલ્લાની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હતા અને મારા ખાસ મિત્ર છે એવા નરેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત, આ ગામના આગેવાન દિનેશભાઈ, હરીશભાઈ ખેતાણી, શિવજીભાઈ ગુવા, અલ્પેશભાઈ, મામતસાભાઈ, મદનગીરીજી બાપજી, વિજુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા, જગદીશભાઈ,
मंच पर उपस्थित अन्य सौ भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ, पत्रकार मित्रों अलग गांव ने आसपास ना गांव ते आवेला सौ भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ अने नेताओ अने लगभग बधा गांव ना सरपंचो हाजर छे। एवा दरेक गांव ना सरपंचो नु पण हुं स्वागत करू छुं। ભાજપનો કાર્યકર્તા કોઈ ક્યારેય નારાજ હોતો નથી, સાચો કાર્યકર્તા છે। ચૂંટણી મેદાનમાં લડવાનું મેદાન અપેક્ષા હોય પણ મોકો એક કાર્યકર્તાને મળે છે, બાકી કાર્યકર્તાઓ એની સાથે ખભે ખભો મિલાવીને કામ કરતા હોય છે। કેટલાક કાર્યકર્તાઓ નારાજ હોય, નારાજગી હોય સ્વાભાવિક છે, એ ક્ષણિક હોવી જોઈએ। એ કાર્યકર્તા મનમાંથી નારાજગી કાઢીને ભાજપનું કામ કરવા લાગી જાય છે, ખૂબ મોટો બનતો હોય છે। જેના મનમાં મોટા બનવાની ઈચ્છા ન હોય હંમેશા નારાજ રહે છે। હું સવારથી આપ દરેક તાલુકામાં સભા સંબોધી રહ્યા છો, આજે અત્યારે સભાથી એક અલગ જ અંદાજમાંથી શું કહેશો આપ મતદારો સમક્ષ? હું ગઈકાલ સવારથી કચ્છમાં આવ્યો છું, આડેસર, ભીમાસર, ફતેહગઢ, સામખિયારી, ભચાઉ, ગઢપાદર, ગાંધીધામ, અંજાર, ખેડવા, ખાવડા, વિરંડિયારા અને આજે અહીંયા કેરા, હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ખૂબ મોટી સંખ્યામાં કચ્છના પ્રજાજનો હાજર હોય છે। હું એ જ વાત કરું છું જે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જ્યારે પણ ઇલેક્શન આપતી ત્યારે એના ચૂંટણી ઢંઢેરામાં મૂકેલી હતી। હું એ જ વાત કરું છું જે ભાજપે કીધું છે અને કહેલું છે, અને આ આખું ભાથું લઈને એ તાલુકા પંચાયતનું શાસન હોય, જિલ્લા પંચાયતનું શાસન હોય, નગરપાલિકાનું શાસન હોય, કે રાજ્યમાં શાસન હોય, કે દેશમાં શાસન હોય, ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે, એ સાબિત થઈ ચૂક્યું છે ભારતની પ્રજા વચ્ચે। ત્યારે કચ્છની અંદર સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર શાસન ભાજપનું હતું, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર ફરી એકવાર કચ્છની પ્રજા શાસનનો મોકો આપવાની છે વિશ્વાસ સાથે ચૂંટણી પ્રચારમાં આવ્યો છું અને ખૂબ સારો પ્રતિસાદ સમગ્ર કચ્છમાંથી મળી રહ્યો છે, એટલા માટે સૌ કચ્છીઓનો આભાર માનું છું। મહાનગરપાલિકાને જ્યારે પરિણામ આવી ચૂક્યા છે, આપ શું સંદેશો પાઠવશો? ગુજરાતની જનતા એ વિકાસને વરેલી જનતા છે, ગુજરાતની જનતા એ નરેન્દ્રભાઈ મોદીને અપાર પ્રેમ કરતી જનતા છે। ગુજરાત આજે માત્ર દેશનું નહીં આખા વિશ્વની અંદર ડેવલપમેન્ટ પોલિટિક્સ માટે એક લેબ તરીકે ઉભરીને આવ્યું છે। વિકાસની રાજનીતિ ગુજરાતના માધ્યમથી જ નરેન્દ્રભાઈ મોદીએ આ દેશમાં પ્રસ્થાપિત કરી છે। એવા સમયે મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર છ છ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને 2010 અને 2015માં જે સીટો હતી એના કરતાં અનેક ગણી સીટો વધારે પ્રજાએ આપી છે, એના માટે હું છ છ મહાનગરની પ્રજાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ભાજપના કાર્યકર્તાઓએ જેમને અથાગ પરિશ્રમ કર્યો હતો એ સૌને પણ અભિનંદન આપું છું। મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહે છે, શું કહેશો આપણે છે મતદારો? અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું જ્યારે માહોલ છે ત્યારે અમારા કેરા જિલ્લા પંચાયત સીટની અમારા ભાડે ફાળવી અને મને જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને અત્યારથી આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને સાથ અને સહકારથી હું અત્યારથી એક વિશ્વાસ આપું છું કે આવનારા સમયની અંદર જે કાંઈ સરકારની યોજનાઓનો જે કાંઈ વિકાસના કામો છે એ કરવા માટે હું હંમેશા તત્પર રહીશ એવી સૌ કાર્યકરો અને મતદારોને હું વિશ્વાસ આપું છું કે હું મારી રીતે બધું કામ અને જે કાંઈ સંભાળવાનું થશે એ પ્રજાની વચ્ચે રહી 5 વર્ષ સતત કામ કરતો રહીશ। મારા મત કામો ધ્યાને લેવામાં આવશે જે કાંઈ ભારત ગુજરાત સરકારની બધી યોજનાઓ છે, ભારત સરકારની છે, બધા કામો થઈ રહ્યા છે, તેમ છતાં પણ જે કાંઈ ખૂટ નીકળી હશે, જે કાંઈ સરકારશ્રીની યોજનાઓ હશે એ પ્રજા સુધી પહોંચાડીશ અને એનો વ્યાપ વધારીશ એવી હું અત્યારે ખાતરી આપું છું। પટેલ ચોવીસીનો ખાસ કરીને કયો મુદ્દો હશે જેને નજર સમક્ષ રાખવામાં આવશે? પટેલ ચોવીસીના મુદ્દા છે જે કાંઈ એમના વિકાસના કામો માટેના જે કાંઈ હશે એ આપણે એને ઉકેલીશું।